પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં ગઈકાલે સવારના સુમારે એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે જૂની અદાવતને લઈને બોલાચાલી થવા પામી હતી અને મામલો બિચકાતા મામાના દીકરાએ ભાણેજ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ભાણેજનું મોત નિપજ્યું હતું। ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। વળી સાંજે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા બાદ વળી રાત્રે પાલનપુર નજીકથી ચાર આરોપીઓ ઝડપાઈ ગયા હતા અને રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી। પાટણ શહેરની અંદર વેરાઈ ચકલા ખાતે જે મૃત્યુ નિપજાવવાનો બનાવ બન્યો હતો એમાં પાટણ શહેર એ ડિવિઝન દ્વારા મર્ડરનો ગુનો દાખલ કરી આઈપીસી 302-114 મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આરોપી પકડવા માટે એલસીબી એસઓજી તથા પાટણ શહેર એ ડિવિઝનની ટીમો બનાવેલી જુદી જુદી, જેમાં પાટણ એલસીબીની ટીમે લોકેશન આધારે ટેલિફોનિક લોકેશન આધારે રૂપપુરા પાલનપુર ખાતેથી ચારેય આરોપીઓને પકડી લીધા છે। ચારેય આરોપીઓને પકડી એ ડિવિઝન પોલીસે હસ્તગત કરેલા છે અને તેમને અટક કરી આજ રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળના રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપી પકડાયા છે એની અંદર રમેશભાઈ કરશનભાઈ પટણી, વિશાલ રમેશભાઈ પટણી, રોહિત રમેશભાઈ પટણી અને રાજેશ રમેશભાઈ પટણી ચારેય આરોપીને પાટણ સિટી એ ડિવિઝનમાં અટક કરવામાં આવેલા છે।